બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં આવેલી તાલુકા પંચાયત દિન પ્રતિદિન ભ્રષ્ટાચારના નામે બદનામ થઈ રહી છે. ગામડામાં રહેતી ભોળી અને શિક્ષણ વગરની જનતાના નામે મળતી સરકારની યોજના અને લાભોના નામે ધાનેરા તાલુકા મોટાભાગના ગામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આજે પંચાયત રાજ આવ્યા પછી પણ ધાનેરા તાલુકાના 77 ગામોમાંથી એક પણ ગામ એવું નથી કે જેને મોડેલ ગામ કહી શકાય. રસ્તા ગટર શૌચાલયના નામે આપવામાં આવતી કરોડો રૂપિયાની ગ્રાન્ટ ઊંચી ટકાવારીમાં વેચાઈ જતા ગામડાના લોકો આજે પણ કફોડી હાલતમાં છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકા સિંચાઈ માટે પાણી માટે છેલ્લા 10 વર્ષથી રજૂઆત કરી રહ્યા છે. દેશના પ્રધાનમંત્રીથી લઈ ગુજરાતના મુખ્યમંત્રીને આ સમસ્યાની લેખિત અને મૌખિકમાં રજૂઆત કરવામાં આવેલી છે, છતાં આજ દિન સુધી સિંચાઈના પાણીને લઈ કોઈ નિરાકરણ આવ્યું નથી. ધાનેરા તાલુકાના છેવાડે આવેલા ગામોમાં ભૂગર્ભ પાણીના તળ ઊંડા ગયા છે, જેથી ગામડામાં રહેતા લોકો પીવાના પાણીને લઈ પણ મોટી મુશ્કેલી વેઠી રહ્યા છે. તો આ તરફ ધાનેરા તાલુકા પંચાયતમાં આવેલી મનરેગા શાખા દર વર્ષે વરસાદી પાણીના બચાવ માટે 1.5 કરોડ રૂપિયા ચેકડેમના નામે વાપરે છે, પરંતુ આજ દિન સુધી એક પણ ગામમાં ચોમાસા ઋતુ પછી એક માસ સુધી પણ વરસાદી પાણીનો સંગ્રહ થયો હોય તેવું બન્યું નથી. સૌથી મહત્વની વાત તો એ છે કે ધાનેરા મનરેગા વિભાગના એન્જિનિયર સાહેબને ક્યાં અને કેવા વિસ્તારમાં ચેકડેમ બાંધવો એટલી પણ માહિતી નથી. ધાનેરા તાલુકાના દર વર્ષે 25 જેટલા ચેકડેમ મનરેગા યોજના થકી બને છે, પરંતુ આમાં મોટાભાગના ચેકડેમ ગ્રામજનોને પૂછ્યા વગર કોન્ટ્રાક્ટરને પૂછવામાં આવે છે અને સમતળ જમીન પર બનાવી સરકારના કરોડો રૂપિયા વેડફવામાં આવી રહ્યા છે. જોકે હવે ધાનેરા તાલુકાના નાગરિકો પાણી માટે રમાતી રમતને ઓળખી ગયા છે અને સરકાર દ્વારા વરસાદી પાણીના બચાવ માટે જે યોજના આપવામાં આવી રહી છે તેને લઈ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની તૈયારી બતાવી રહ્યા છે. ધાનેરા તાલુકાના મગરાવા ગામના જાગૃત મફાભાઈ રબારી નામના વ્યક્તિએ મનરેગા યોજનામાં બનેલ ચેકડેમના મામલે ગુજરાત રાજ્યની ઈમાનદાર શાખા દ્વારા તપાસની માંગ કરી છે. ધાનેરા તાલુકાને પાણીને લઈ છેતરપિંડી કરતા ઈસમો સામે યોગ્ય કાર્યવાહી થઈ શકે. ધાનેરા તાલુકામાં આજે સૌથી વધુ જો પાણીનો પ્રશ્ન વિકટ હોય, કારણ કે ધાનેરા તાલુકો એ ખેતી પ્રધાન તાલુકો છે, પશુપાલન ક્ષેત્રે જોડાયેલો તાલુકો છે અને પાણીની જો વિકટ સમસ્યા અવારનવાર આપ જોઈ શકતા હશો કે ધાનેરામાં આંદોલન કર્યા છે, દોતીવાડા તાલુકામાં આંદોલન કર્યા છે અને ધાનેરા વિધાનસભા ક્ષેત્રની અંદર છેલ્લા કેટલાક સમયથી રાજનેતાઓ બધા આવીને ગયા છે કે પાણી હલાવે પાણી હલાવે, પણ પાણી હજુ સુધી આવ્યું નથી. સાથે સાથે ખેડૂતોને પ્રજાની વેદનાને વાચા માનનીય રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ ભલે કરી હોય, સરકાર કહે છે કે અસરકારક સરકાર છે, પણ ખરેખર સરકારશ્રીના માનનીય મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબ હોય કે માનનીય જિલ્લાના તમામ પક્ષના રાજકીય આગેવાનશ્રી હોય, બધા આગેવાનશ્રીઓ જાણે છે કે ધાનેરા તાલુકાની અંદર તાલુકા પંચાયતમાં ખરેખર પાણીના નામે જે રમત રમાઈ રહી છે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મારફત અંદાજિત વર્ષે 1.5 કરોડ રૂપિયાના ચેકડેમ આપવામાં આવે છે. સરકારને અભિનંદન આપું છું, કારણ કે એ ચેકડેમ મારફત પાણીનો સંગ્રહ થાય અને એ ચેકડેમ થ્રુ પાણીના તળ ઊંચા આવે એવો સરકારશ્રીનો આશય છે. પરંતુ તાલુકા પંચાયતના કેટલાક એવા અધિકારીઓ જેમને ભ્રષ્ટાચાર વગર ફાવતું જ નથી અને એમના મનમાં એમ છે કે અભણ અને શિક્ષિત આ તાલુકો છે એટલે એમની સામે કોઈ અવાજ પણ ઉઠાવતું નથી અને ધાનેરા તાલુકામાં સૌથી વધુ ભ્રષ્ટાચાર મનરેગા યોજનામાં આપ જોઈ શકો છો. તમે DRDના મિત્રોને વિનંતી કરું છું, માનનીય જિલ્લા કલેક્ટર સાહેબને વિનંતી કરું છું, માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબને વિનંતી કરું છું કે તેઓ દરેક ગામડે જે પણ ચેકડેમ બન્યા છે તે ચેકડેમની રજૂઆત લે અને ચેકડેમ કઈ જગ્યાએ બનાવ્યા છે, ખરેખર પાણીનો સંગ્રહ થઈ શકે છે કે કેમ, તો એના જે ટેકનિકલ એન્જિનિયરો હોય શું એમનાથી અજાણ હશે. અને જે મહાત્મા ગાંધીનું ગ્રામ સ્વરાજ એના ઉપર સૌથી વધુ ફોકસ માનનીય મુખ્યમંત્રી રૂપાણી સાહેબે મૂક્યું છે, પરંતુ આ મીડિયાના માધ્યમથી સરકારશ્રીના અધિકારીઓને અને પદાધિકારીઓને હું કહેવા માગું છું કે ધાનેરા તાલુકામાં આવી અને દરેક ગામડું તમે જોઈ શકો છો કે કયું ગામ જે મોડેલ ગુજરાત કહી શકાય, જે મોડેલ મહાત્મા ગાંધીનું સ્વપ્ન સાકાર કરે એવું ગુજરાતનું જે ગામડું કહી શકાય એવા તાલુકાના કોઈ ગામડે આજે વિકાસ નથી અને ઓનલી ફોર માત્ર ને માત્ર ભ્રષ્ટાચારમાં રાજતા અધિકારીઓ સામે ખરેખર સરકારશ્રી એમની કાર્યવાહી કરવી જોઈએ. તાજેતરમાં ધાનેરા નગરપાલિકાના ચૂંટાયેલા 70 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેટર દ્વારા, તો સાથે સાથે એમને વિનંતી કરું છું કે જે કાયદો કાયદાનું કામ કરે, પરંતુ ધાનેરા તાલુકા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સભ્યો દ્વારા જે અગાઉ 77 લાખનો ભ્રષ્ટાચાર થયો અને દર વખતે તાલુકા પંચાયતની મંડળ સાધારણ સભામાં મુદ્દો ઉપકવામાં આવે છે, મીડિયા દ્વારા પણ મીડિયો ઘણી વખત ઊંચકાયો છે મુદ્દો, પણ હજુ સુધી એનું કોઈ સોલ્યુશન આવ્યું નથી. તો આ બાબતે પણ કાર્યવાહી થવી જોઈએ અને સાથે સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના જે ગામડાના ગરીબોને આશીર્વાદ રૂપ સમાન યોજના જે પણ છે એવા માનનીય પ્રધાનમંત્રીને અભિનંદન આપું.
ठनेरा तालुका पंचायत में प्रधानमंत्री आवास योजना शौचालय सहित कामों में भारी गैररीति थई रही है। गरीब लोग आज काचा छापरा में रहे थे, जयरे वगवाड़ा नाम आज प्रधानमंत्री आवास योजना अंतर्गत मकान मंजूर थी रहा है। शौचालय मे 1,000 रुपया की लांच आपे तो शौचालय मंजूर थाय तो आ तरह धानेरा तालुका गामडा में लाभार्थी मंजूरी हो ना हो कॉन्ट्राक्ट द्वारा बनाई आपेला शौचालय रातोरात मंजूर थी जाए। धानेरा तालुका मनरेगा योजना की टकावारी मामले पर मफाभाई रब्बारे स्पष्टता कर 50% जेटली रकम मनरेगा शाखा में काम करता व्यक्तियों नाम उतरी जाए। આ મામલે હું રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી અને વિજિલન્સ કમિટીને પણ તપાસ માટે માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને માનનીય કલેક્ટર સાહેબશ્રીને અને તમામ સંબંધિત અધિકારીશ્રીઓને લિખિતમાં રજૂઆત કરવાનો છું। સમયે આવે મારે મૌખિક પણ રજૂઆત કરવી પડશે અને તાલુકા પંચાયતમાં જે મનરેગા યોજનામાં સૌથી જે વધુ ભ્રષ્ટાચારનું એક કેન્દ્રબિંદુ કહી શકાય એવા મનરેગા યોજનામાં અધિકારીશ્રીઓ મારફત અમને જે જાણવા મળે છે લોકવાયકા પ્રમાણે કે એમની ટકાવારી ખૂબ જ ઊંચી હોય છે, તેમના ટેકનિકલો દ્વારા વહીવટી મંજૂરી લેવા જાય ત્યારે પણ ટકાવારી એમની ઊંચી હોતો તો ખરેખર તો જે સરકાર શ્રી જે ગ્રાન્ટ આપે છે ગ્રાન્ટની 50% રકમ માત્ર ટકાવારીમાં જાય છે અને તેના કારણે જે તકલાદી કામ થાય ગુણવત્તાપૂર્ણ કામ થતું નથી। તો 11 માસના જે કરાર આધારિત નોકરી તરીકે આજે 6-7 વર્ષથી અહીંયા ટેબલ લઈને તાલુકા પંચાયતમાં મનરેગાના અધિકારીઓ બેઠા છે તો એમને પણ કયા બેજ ઉપર છે એમની બદલી થશે કે કેમ આ બાબતે પણ ખરેખર સરકારશ્રી અને અધિકારીશ્રીઓએ વિચારવું જરૂરી છે।